સ્વચ્છ ભારત મિશનમાં મારા યોગદાન રૂપે હું શપથ લઉં છું કે હું મારા ઘર દુકાન મિલકતનો કચરો બે કચરા પેટીમાં અલગ અલગ રાખીશ, જેમાં ભીનો કચરો લીલા રંગની કચરા પેટીમાં અને સૂકો કચરો વાદળી રંગની કચરા પેટીમાં રાખીશ. ભારત માતા કી જય. અમારા વડીલ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર આદરણીય નીતિનભાઈ, સાથી મંત્રી ભાઈ વલ્લભભાઈ, નિર્મળાબેન, સાંસદ કિરીટભાઈ, મેયર શ્રી ગૌતમભાઈ, ધારાસભ્ય શ્રી જગદીશભાઈ પંચાલ, રાકેશભાઈ શાહ, ભૂષણભાઈ ભટ્ટ, જગરૂપસિંહ રાજપૂત, સુરેશભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, ડેપ્યુટી મેયર પ્રમોદાબેન, સ્ટેન્ડિંગ ચેરમેન પ્રવીણભાઈ, અગ્રસચિવ પરમાર, કમિશનર મુકેશકુમાર, મંચસ્થ સૌ મહાનુભાવો, સીઆઈઆઈના સૌ હોદ્દેદારો, ભાઈઓ અને બહેનો, વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે સમગ્ર ગુજરાતની જનતાને આજે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. પર્યાવરણ દિવસ એક પ્રતીક છે. પર્યાવરણની જાળવણી, પર્યાવરણની રક્ષા અને પર્યાવરણની સાથે પ્રકૃતિ સાથેનું જોડાણ, કનેક્ટિંગ નેચર, આ વખતનો થીમ છે. અને આ પ્રકૃતિ એનું જતન એ આપણે સૌ કરીએ એ અપેક્ષા છે. ભારતીય સંસ્કૃતિ આ પર્યાવરણ દિવસની ઉજવણી યુનોએ નહોતી કરી તે દેવનું, એટલે કે અનાદિકાળથી આપણી સંસ્કૃતિ પર્યાવરણની સાથે ધર્મને જોડીને પર્યાવરણની રક્ષા અને પર્યાવરણનું જતન એ આપણો સંસ્કાર અને સ્વભાવ છે. આપણે ગામડામાં જોઈએ છીએ, શહેરોમાં પણ ઘણા લોકો કરે છે આ, કે સવારે ઉઠીને કીડીને કીડિયારું પૂરે, નાના નાના કીડીની ચિંતા, તુલસીને પાણી પાઈને તુલસીને ઉછે એ પર્યાવરણની ચિંતા, વડ પીપળાની પૂજા એ આપણે ત્યાં થતી આવી છે, નાગ દેવતાને દૂધ પાવું એ આપણા પરંપરા છે, અને કબૂતરોને ચણથી માંડીને કૂતરાઓને પણ બિસ્કિટ ખવડાવવા આ આપણે ત્યાં ઘણા બધા લોકો કરી રહ્યા છે. સર્વજીવની ચિંતા, વનસ્પતિથી માંડીને ગાયને પેલા પહેલું ભાણું ગાયનું પીરસાય, ભાત દાળ રોટલી એ પહેલા ગાયને ખવડાવે બહેનો અને પછી ઘરમાં ભોજન થાય, આ આપણા પરંપરા અને સંસ્કાર રહ્યા છે. અને સૂર્યની પૂજા, વાયુની પૂજા, જલની પૂજા, પંચમહાભૂતો અને એ આપણા શરીરમાં આપણે એનાથી બનેલા છીએ પંચમહાભૂતોથી, અને એને કારણે આપણે ત્યાં જલ વાયુ અગ્નિ આ બધાની પૂજા એ આપણી પરંપરા અને સંસ્કાર રહ્યા છે. અને એટલે જ સીધા પ્રકૃતિ સાથે જોડાઈને શરીર મન બુદ્ધિ આત્મા, જીવથી શિવ, આત્માથી પરમાત્મા, વ્યક્તિથી સમષ્ટિ, સમષ્ટિનો વિચાર અને સમષ્ટિના વિચારમાં બધાના અસ્તિત્વનો સ્વીકાર, માત્ર વ્યક્તિગત અસ્તિત્વ નહીં, મારું નહીં,
મારું કુટુંબ નહીં પણ તમામ જીવોના અસ્તિત્વનો સ્વીકાર કરીને સૌનું સન્માન, સૌની રક્ષા અને સૌ એકબીજા આધારિત આપણે સૌ પર્યાવરણમાં એક પૂરક બનીએ એ આપણી ધર્મની વ્યવસ્થા છે. અને એટલા માટે જ ભારતીય સંસ્કૃતિમાં વ્યક્તિનું પિંડ એ અંતે પર્યાવરણ સાથે જોડાયેલું છે. અને એટલે ગ્રહોની અસરની વાત કરીએ છીએ આપણે. સારા ગ્રહોનું નિર્માણ થાય, સારી અસર, સુમંગલ મંગલ બધું બને અને એના માટેની આપણી બધાની તમન્ના. અને એટલે ભગવાન બુદ્ધ એનું ઉદાહરણ છે કે ભગવાન બુદ્ધને જે મોક્ષ પ્રાપ્તિ થઈ એ પણ વડલા નીચે, ઝાડ નીચે. ભગવાન બુદ્ધે જે બુદ્ધ તત્વનું લોકોને પ્રદાન કર્યું એ પણ ઝાડ નીચે, અને છેલ્લે એમને પ્રયાણ કર્યું એ પણ ઝાડ નીચે. એ ભગવાન બુદ્ધ એ પર્યાવરણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અને એટલે આપણે આ બધી વસ્તુ સાથે જોડાઈને આપણે આગળ વધવા માગીએ છીએ. અને એટલે છોડમાં રણછોડની વાત કરી છે. છોકરાઓ કોઈ ઝાડ તોડતા હોય, ફૂલ તોડતા હોય તો કે પાપ લાગશે. પાપ લાગશેનો મતલબ એ આપણે એ ખોટું કરી રહ્યા છીએ. આપણે એને જાળવણી કરવાની છે, તોડવાનું નથી. આ સંસ્કાર નાનપણથી આપણે આપીએ છીએ. અને એટલે જ આ આખી પરંપરા એની સાથે જોડાય છે. હમણાં જ મન કી બાતના કાર્યક્રમમાં નરેન્દ્રભાઈએ બે વાત કરી પર્યાવરણના સંદર્ભમાં. એમને એમ કીધું કે માણસ આખા દિવસનો થાકેલો હોય પણ સરસ મજાનું ઠંડુ પાણી નદીનું એ એના મોઢા ઉપર છાંટે તો નવી ચેતના, નવી ઉર્જા એમાંથી પ્રાપ્ત થતી હોય છે. એ પાણી તમને નવી ચેતના અને નવી ઉર્જા આપે છે. અને થાકેલો માણસ, હતાશ નિરાશ માણસ સરસ મજાની બારી ખોલીને ઠંડો પવન જ્યારે એના ઘરમાં પ્રવેશે છે ત્યારે એમાંથી નવી આશા, નવી ચેતના એ પવનમાંથી પ્રાપ્ત થતી હોય છે. એટલે શુદ્ધ પાણી, શુદ્ધ પવન, શુદ્ધ ઉર્જા, સૂર્યશક્તિ આ બધાને આપણે એના આવિર્ભાવને સ્વીકારીને આપણે એને સાથે રહીને કનેક્ટ ટુ નેચર આપણી આપણી જાતને જોડવા માંગીએ છીએ. અને એ પર્યાવરણ દિવસની નિમિત્તે એના વિચાર કરીને આ બધી શક્તિ એ સ્વચ્છ રહે, ખૂબ પ્રાપ્ત થાય, એ પ્રદૂષિત ન થાય એની ચિંતા આજના સમયમાં કરવાની આવશ્યકતા છે. અને એટલે જ રાજ્ય સરકારે સંકલ્પ કર્યો છે કે જમીનનું ધોવાણ ન થાય, ગ્રીન ગુજરાત. અને એના માટે 10 કરોડ વૃક્ષો આ વર્ષે વાવવામાં આવશે. 10 કરોડ વૃક્ષો. અને સમગ્ર ગુજરાતની બધી સંસ્થાઓ, ગ્રામ પંચાયતથી લઈને કોર્પોરેશન, એનજીઓથી લઈને સહકારી મંડળીઓ, દરેક ગામડે ગામડે, દરેક ગ્રામ પંચાયત 1000 વૃક્ષ મિનિમમ વાવે અને મોટા શહેરો મોટા લક્ષ્યાંક સાથે આગળ વધે અને 10 કરોડ વૃક્ષો ગુજરાતમાં વવાય. અને એટલા માટે અમારા વન વિભાગે 14 કરોડ રોપા તૈયાર રાખ્યા છે, વ્યવસ્થા કરી રાખી છે કે લોકો વૃક્ષોના રોપા માગે તો સરકાર તૈયાર છે દેવા માટે. અને 10 કરોડ વૃક્ષનો ઉછેર થાય, નવા વવાય અને એનું નિર્માણ કરીને એક ગ્રીન ગુજરાતના સંદર્ભમાં આપણે આગળ વધી રહ્યા છીએ. સાથે સાથે પ્રદૂષણ દૂર થાય, પર્યાવરણ સુધરે અને એના માટે સ્માર્ટ સિટીના જે ક્રાઇટેરિયા છે અને એમાં દરેક શહેરોની વાયુ, હવા, વાતાવરણ એમાં કાર્બન ડાયોક્સાઇડથી માંડીને કોઈ પણ જાતનું પ્રદૂષણ ન આવે અને એના માટેના બધા મીટરો અને એ પ્રકારના યંત્રો લગાવી અને સતત એની ચિંતા કરીને ગુજરાતના કોર્પોરેશનોમાં એ શહેરો દિલ્હી જેવી હાલત ન થાય કે 3-3 દિવસ સુધી લોકો ઘરની બહાર નીકળી શક્યા નહોતા. 3-3 દિવસ સુધી લોકો માસ્ક પહેરીને દિલ્હીમાં ફરતા હતા.
એ સ્થિતિ ગુજરાતના શહેરોની ન થાય અને એના માટે પણ એક અલગ વ્યવસ્થા અને એની ચિંતા આપણું પર્યાવરણ ખાતું કરી રહ્યું છે. અને ત્રીજી વાત કે આજે જે ડસ્ટબિનનું વિતરણ થયું છે એમાં આજે અમદાવાદમાં 50,000 ડસ્ટબિન પાસે અને પ્રોડક્શનમાંથી નવા આવતા આવતા અમદાવાદમાં દરેક ઘરમાં આ પ્રકારના ડસ્ટબિન અપાય. અને એવી જ રીતે રાજ્યના તમામ મ્યુનિસિપાલિટી એટલે કે 167 મ્યુનિસિપાલિટી, 8 મહાનગર, આ તમામ જગ્યાએ ઘરે ઘરે આ પ્રકારના ડસ્ટબિન આપીને આખા ભારતમાં આ કાર્યક્રમ નરેન્દ્રભાઈ ઘોષણા કરી છે અને ગુજરાત પણ એનો અક્ષરશ અમલ કરીને ભીનો કચરો અને સૂકો કચરો અલગ થાય, ભીના કચરામાંથી ખાતર ઉત્પન્ન થાય અને ફરી વખત આપણી જમીનને ફળદ્રુપ કરવા માટે એ કમ્પોસ્ટ ખાતર એ એમાં જમીનમાં આપીને આપણી ગુજરાતની જમીન ફળદ્રુપ બની રહે એ દિશામાં એ કચરામાંથી કંચન પેદા કરવાનું કામ આજે આપણે શરૂ કરી રહ્યા છીએ. નીતિનભાઈજી વ્યથા વ્યક્ત કરી કે ડમ્પિંગ સ્ટેશનો એ પહાડો બની ગયા છે અને એ પહાડો હોવાને કારણે એક મોટી સમસ્યા બની ગઈ છે. ત્યારે આ ડમ્પિંગ સ્ટેશનો દૂર થાય, ઓછામાં ઓછો કચરો ડમ્પિંગમાં આવે અને ડમ્પિંગમાં આવેલો કચરો એમાંથી એનર્જી પેદા થાય એ પ્રકારનું મિકેનિઝમ રાજ્ય સરકાર કોર્પોરેશન સાથે કરીને કચરાનો ઉપયોગ કરીને કચરાના ઢગલા નહીં, કચરામાંથી નવી સમસ્યાઓ ઊભી ન થાય અને એટલા માટે કચરામાંથી કંચન પેદા કરવું એ દિશામાં આ રાજ્ય સરકાર આગળ વધી રહી છે. ત્યારે હું એમ માનું છું કે ગુજરાત ભગવાને આપણે બધું આપ્યું છે, જંગલો આપ્યા, સિંહથી માંડીને રીછ સુધીના આપણે વન પશુઓ પણ આપ્યા, આપણે રણ પણ આપ્યું, એમાં સફેદ રણ પણ આપ્યું, આપણે નર્મદા જેવી મોટી મોટી નદીઓ પણ આપી છે, પર્વતો પણ આપ્યા છે. ત્યારે આ પ્રકૃતિ જ્યારે આપણી પાસે છે, આપણી પાસે સૂર્યની એનર્જી પણ એટલી મોટી આપી છે, કર્કવૃત એ આપણા ગુજરાતમાંથી પસાર થાય છે અને ત્યારે એ સૂર્યશક્તિનો ઉપયોગ સોલારમાં કરીને એરમાંથી એટલે કે હવામાંથી પણ આપણે વીજળી પેદા કરીને, દરિયાઈ કાંઠાવાળો મોટો છે આપણી પાસે, સાગર છે આપણી પાસે, તો ત્યાંથી પણ વિન્ડ એનર્જી પેદા કરીને સોલાર વિન્ડ જંગલો એ બધા ઊભા કરીને આપણે આપણા ગુજરાતને પર્યાવરણની દ્રષ્ટિથી જેને કહીને કે પ્રકૃતિ સાથે પ્રભુ અને એનો વાસ ગુજરાતમાં સતત થાય ને દિવ્ય વાતાવરણ બને, પ્રકૃતિ પ્રભુ જંગલો પશુઓ પંખીઓ વનસ્પતિઓ આ બધાની સાથે આપણે તાદાત્મ્યમાં બનીને કનેક્ટ થઈને એનો વિચાર કરીને એની ચિંતા કરીને આપણે સૌ આગળ વધીશું તો મને લાગે છે કે આવનારા દિવસોમાં ભારતમાં જે રીતે પરિવર્તન થઈ રહ્યા છે, નરેન્દ્રભાઈ જે મહેનત કરી રહ્યા છે અને એમાં દરેક દરેક વસ્તુની ચિંતા અને આ વખતની મન કી બાતમાં એને બે વાત કહી છે, એક આ પર્યાવરણની આ વખતે 5 જૂન અને 21 જૂન યોગ દિવસ, અને એ યોગ દિવસ અને પર્યાવરણ આ બંને વસ્તુ આ જૂન મહિનામાં આપણે સફળતાપૂર્વક પૂરા કરીએ. મને આનંદ છે કે આ વખતનો યોગ દિવસ એ સૌથી મોટો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં 5 લાખ લોકો એક સાથે યોગ બાબા રામદેવજી ગુજરાતમાં અમદાવાદની ધરતી ઉપર કરાવવાના છે. ત્યારે આ યોગ અને પર્યાવરણ અંતે એક પવિત્રતાના વાતાવરણમાં ગુજરાતને આગળ વધારીએ એ જ આપ સૌ પાસે અપેક્ષા છે. નવી પેઢી આ વસ્તુ ઉપાડી લે, યુવાનો આ વાત ઉપાડી લે અને આપણે સૌ ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાતની દિશામાં આગળ વધીશું એ જ અપેક્ષા આજના દિવસે ફરી વખત અમદાવાદ કોર્પોરેશને જે આ બધા કામો અને સીઆઈઆઈએ જે કોમ્પિટિશનનું આયોજન કર્યું છે એ બધા આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય.